વિડીયોની અંદર આપણે જન્માષ્ટમી વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી. દેવકીનું આઠમો સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા. મધરાતે શ્રી કૃષ્ણનો જન્મ થયો. પછી વસુદેવ શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી પણ કહે છે. જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે, મંદિરોને શણગારવામાં આવે છે, ત્યાં રાતે ભજન કીર્તન થાય છે, રાતના 12 વાગે કૃષ્ણ જન્મ થતા લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે. કેટલાક સ્થળે મેળા ભરાય છે. લોકો હોશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે. મહારમાં ઠેર ઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કૃષ્ણને ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતા. તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમના માતા પિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે કાળીનાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશ ગીતા નામના પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.